નમસ્કાર અલ્પેશભાઈ. નમસ્કાર અલ્પેશભાઈ, તમારો માહિતી આપો. મારો જૂનાગઢ જિલ્લો, મેંદરડા તાલુકો, ગોધમપુર ગામ. મારું નામ અલ્પેશ વઘાસિયા. મોબાઈલ નંબર 9852 88 44 1 8841. બરાબર. તો આટલું સરસ ધાણાનું ખેતર જોવા મળે છે. ધાણા કેટલા દિવસના થયા? ધાણા 48 દિવસના થયા. 48 દિવસના ધાણા થયા છે. બરાબર. તો 48 દિવસના ધાણા થયા છે, તો આમની અંદર તમે શું શું ટ્રીટમેન્ટ શું કરી? આટલા સરસ ધાણા જોવા મળ્યો છે. તો ટ્રીટમેન્ટ 20 દિવસના ધાણા થયા. હા, ત્રીજા પાણે મેં બ્લેક અમૃત 1/2 લિટર વીઘે પાયેલું. ત્રીજા પાણે એટલે 20 દિવસે. 20 દિવસે 1/2 લિટર પાયું. હા, પછી પાછો 40 દિવસના ધાણા થયા. 15 દિવસ પછી હા 1/2 લિટર પાછું પાયું. બરાબર. એટલે ટોટલ અત્યારે હાલમાં 1 વીઘે લિટર ગયું છે. 1 વીઘે લિટર બ્લેક અમૃત ગયું છે. તો એના પાવાથી તમને શું ફાયદો થયો આ ધાણામાં? એના પાવાથી આની અંદર ગ્રોથ સારો છે. હા, એક ધારા ધાણા છે. હા, બેહી ગયેલા ધાણા નથી. બરાબર. આનું ફ્લાવરિંગ સારું છે. ફૂટ સારી છે. હા, અને હાલ સારી છે. એટલે એક જ હરખા ધાણા છે. એવું ઉત્પાદન સારું મળે એવું અનુમાન છે. ઉત્પાદન સારું મળે એવું અનુમાન છે કે 40 દિવસે 45 દિવસે માણસો ધાણા હજી જમીન ભેગા છે. આ વર્ષે અહીંયા બાજુમાં જ અમારે 40 દિવસના ધાણા થયા છે અને મારે 48 દિવસના ધાણા થયા. એને હાલની અંદર પારો દેખાય છે. ખાતર કેવું નાખ્યું? ઓછું નાખ્યું? વધારે નાખ્યું? ખાતર આપણે પાયામાં આપેલું. હા, પછી ખાતર આની અંદર આપેલું નથી. ખાલી પાયાનું ખાતર આપીને બે વાર બ્લેક અમૃત પાઈ દીધું. પછી કઈ કરેલું? બ્લેક અમૃત પાયું અને ફૂગનાશક પાવડર અને ભેગો પાયો હતો. હા, સુકારાનો અને અમ્મા કાર્મેન નામનો ફૂગ પાવડર સાઈટો પાયો છે. પાવામાં શું છે, ત્યારે કોક છોડો હુકાતા હતા. એ પ્રશ્ન આપણે હલ થઈ ગયો પાવાથી. બરાબર. ઉપરથી કોઈ ટ્રીટમેન્ટ છાંટેલી છે નહીં. બરાબર. બધું જમીન દ્વારા આપેલું. બધું જમીન દ્વારા આપેલું. તો આમનાથી તમને નજીકના ખેડૂત મિત્રોને શું ભલામણ કરશો? કરવું જોઈએ કે ના? મિત્રોને ઉત્પાદન સારું મેળવવું હોય તો હું તો એમ કહું કે બ્લેક અમૃત ફાયદો કરે. તમારી પાસે 5 વીઘા જમીન હોય તો 2.5 વીઘામાં એનો પ્રયોગ કરો, પછી આવતા વર્ષે કરો. બરાબર છે. એવો અનુમાન છે. એ કાયદે તમારે કોઈ પ્રયોગ આખે આખામાં કરવો નહીં. અડધામાં કરીને જોઈ લેવાનું. પછી આવતા વર્ષે પાછું બ્લેક અમૃત છે જ માર્કેટમાં, ત્યારે મારો. બરાબર. અને આગલા વર્ષે તમે કર્યું ચણામાં, ત્યારે કેવી રીતના કર્યું? અમારે સોયાબીન હતા ચોમાસું. હા, ચોમાસું સોયાબીન ની અંદર મારે 25 મણ સોયાબીન વીઘે નીકળ્યા. બરાબર. અને સેમ આ સિસ્ટમ પાવામાં. સોયાબીન ની અંદર પાયા નથી, કારણ કે પાવામાં વરસાદ દ્વારા